જે રીતના ગુજરાત કોંગ્રેસની દ્વારકા ખાતે ત્રિદિવસીય ચિંતન શિબિર યોજાઈ છે તેનો આજે અંતિમ દિવસ છે. અંતિમ દિવસે કોંગ્રેસ દ્વારકા ડિક્લેરેશન જારી કરશે. દ્વારકા ડિક્લેરેશન કોંગ્રેસનું 2022 માટે ઘોષણપત્ર હશે. ઇલેક્શન સ્ટ્રેટેજી મિશન 2022 રોડમેપ પણ રજૂ કરવામાં આવશે. 3 દિવસ ચર્ચાયેલ મુદ્દાઓ બાદ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરાયું છે. મહત્વના સમાચાર છે, એક બાજુ જ્યારે ગુજરાત કોંગ્રેસની ત્રિદિવસીય ચિંતન શિબિરનું જે આયોજન થયું છે તેમાં ગતરોજ એટલે કે બીજા દિવસે રાહુલ ગાંધી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા પણ સંબોધન કરવામાં આવ્યું હતું. અને આજે જ્યારે અંતિમ દિવસ છે, અંતિમ દિવસે કોંગ્રેસ દ્વારકા ડિક્લેરેશન જારી કરશે. દ્વારકા ડિક્લેરેશન કોંગ્રેસનું 2022 માટે ઘોષણપત્ર હશે. ઇલેક્શન સ્ટ્રેટેજી મિશન 2022 રોડમેપ પણ રજૂ કરવામાં આવશે. 3 દિવસીય ચર્ચાયેલ મુદ્દાઓ બાદ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરાયું છે. ગુજરાત કોંગ્રેસની ચિંતન શિબિરનો આજે અંતિમ દિવસ. રાહુલ ગાંધીએ પણ મહત્વની ભૂમિકા ભજવી અને એક જીતનો મંત્ર આપીને ગયા. આપણી સાથે ભરતસિંહ સોલંકી છે, એમની સાથે વાત કરીશું. સાહેબ, સ્વાગત છે આપનું. કેવી રીતના રહ્યા 3 દિવસ, કેવી રીતનો હશે મેનિફેસ્ટો? ગુજરાત કોંગ્રેસના ખૂબ મહત્ત્વના અને આવનારા સમયમાં નાના મોટા કાર્યકરોને જે માર્ગદર્શન, ધોરણી, સથવારો, સાથ સહકાર આપવાના છે એવા આગેવાનોની 3 દિવસની ચિંતન શિબિરનો આજે 3જો દિવસ છે. બધા મળ્યા, અનેક વિષયો, લગભગ 17 જેટલા જુદા જુદા એના પર ડાયલોગ, ચર્ચા, સંકલન, વિચાર, વાત અને એ બધાનું કન્ક્લુઝન કરીને આ દ્વારકા ડેક્લેરેશન કે કોંગ્રેસ આવનારા સમયમાં શું કરવા માગે છે ગુજરાતની પ્રજા માટે, ગુજરાતની જનતા જનાર્દન માટે અને યુવાનો, મહિલાઓ, ખેડૂતો, કિસાન, નાના મોટા વેપારીઓ સૌને માટે. કારણ કે જે પરિસ્થિતિમાંથી આજે ગુજરાતીઓ પસાર થઈ રહ્યા છે એ ખૂબ વિકટ છે. એક તો કુદરતનો માર કોરોનાના કારણે અને અણઘડ અને અભિમાની, સ્વાર્થી અને ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીવાળા વહીવટના કારણે પ્રજા ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ગઈ છે. ત્યારે એવા સંજોગોમાં જેમ અંગ્રેજો સામેની લડત ખૂબ મહત્ત્વની હતી, કારણ કે આ દેશના લોકોનું શોષણ કરતા હતા, ત્યારે ગુજરાતીઓનું શોષણ થતું હોય, અન્યાય થતો હોય, જુલમ થતો હોય, એમના પ્રત્યે તિરસ્કૃત કરીને એમનો દુરુપયોગ થતો હોય તેવા સંજોગોમાં કોંગ્રેસની નૈતિક ફરજ છે, જવાબદારી છે એના આગેવાનોની. ત્યારે એ સંકલન કરી અને ચિંતન કરી અને આવનારા સમયનો લાંબા ગાળાનો એક રોડમેપ તૈયાર કરે એના ભાગરૂપ આ શિબિરનું આયોજન થયું છે. રાહુલ ગાંધી પણ આવ્યા હતા. મહત્વની બાબત એમને કહી છે કે 25 લોકો એવા શોધો કે જેઓ કોંગ્રેસને સત્તા સ્થાન પર બેસાડે. કોણ હશે એવા લોકો? એમણે સત્તા સ્થાનની વાત નથી કરી, પણ એમણે એમ કહ્યું કે 25, ટૂંકમાં કહેવાનું કે તમારો કોર એવો શરૂ કરો કે જે કમિટેડ હોય, મહેનતુ હોય, સમય આપે પક્ષ માટે, લોકો માટે, સેવા માટે. એટલે શરૂઆત 25ની. 25 એ તો દાખલો બેસાડવાવાળા લોકો, એટલે 25 એવા લોકો કે જેને જોઈને બાકીના 25 લાખ કાર્યકર્તાઓ એની પાછળ જોડાઈ જાય એના ભાગરૂપે એમણે એ શરૂઆતની વાત કહી. શું લાગે છે આ મેનિફેસ્ટો અને 2022ની ચૂંટણી કેટલો ફાયદો કરાવશે આ ચિંતન શિબિર તેમાં? રાજકારણ એ સતત ચાલતી પ્રક્રિયા છે અને એના ભાગરૂપ આ ચિંતન શિબિર આવનારા સમય માટેનો રોડમેપ તૈયાર કરે છે અને પ્રજા આ વખતે ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીને જાકારો આપવાની જ છે અને હરાવી જ દેશે. પણ અમારે પ્રજાના સ્વીકૃત થઈ અને પ્રજાની સેવા સારી રીતે કરી શકીએ એ માટે કટિબદ્ધ થવાનું છે. આભાર અમારી સાથે જોડવા બદલ. તો આ હતા ભરતસિંહ સોલંકી. સ્પષ્ટપણે કહેવું છે કે 3 દિવસની ચિંતન શિબિરમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. બેરોજગારીનો મુદ્દો હોય, મોંઘવારીનો મુદ્દો હોય, તમામ મુદ્દા પર ચર્ચા કરીને એક દ્વારકા ડિક્લેરેશન છે તે ટૂંક સમયમાં કોંગ્રેસ જાહેર કરશે. કેમેરામેન ગૌતમ દુલેરાની સાથે બિરેન જાદવ, દ્વારકા. જરતના ગુજરાત કોંગ્રેસની ચિંતન શિબિરનો આજે અંતિમ દિવસ છે. અંતિમ દિવસે દ્વારકા ડિક્લેરેશન કોંગ્રેસનું 2022 માટે ઘોષણપત્ર જાહેર કરવામાં આવશે. તો અમારા સંવાદદાતા બિરેન જાદવ દ્વારા ખાસ ભરતસિંહ સોલંકી સાથે પણ આ અંગે વાતચીત કરવામાં આવી હતી. સમાચારમાં વાત કરીએ મહેસાણા